नमस्कार, हूँ मनीषा। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સમાચાર છોટા ઉદેપુરના બોડેલીથી મળી રહ્યા છે। બોડેલી ખાતે 10 કરોડ કરતા વધુ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બોડેલીના કોલેજ ગ્રાઉન્ડ પર રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલના હસ્તે વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત જ બોડેલી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ સહિત છોટાઉદેપુરના સાંસદ, સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, બોડેલીના પ્રાંત અધિકારી, તમામ જે લોકો છે ઉપસ્થિત રહ્યા હતા। आज छोटाउदेपुर बोडेली खाते विश्वास थी विकास यात्रा घणे अलग अलग विभागना लोकार्पण अने खातमुहूर्तनु आयोजन करवामां आव्युं। आ कार्यक्रम में मारी साथे सांसद श्री गीताबेन, अहींना धारासभ्य श्री अभयसिंहजी, एमनी साथे आ कार्यक्रम में लगभग 10 करोड़ ને 20 લાખના खातमुहूर्तने लोकार्पण ए राखवामां आव्या। छेवाड़ाना मानवीने बधी ज व्यवस्था સુખાકારી મળી રહે એની ચિંતા જ્યારે ગુજરાત રાજ્યની સરકાર કરી રહી છે, અને અલગ અલગ 33 જિલ્લાઓમાં જ્યારે આજે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ સરકાર કટિબંધ છે કે દરેક ક્ષેત્રમાં લોકોને કેવી રીતે મદદરૂપ થયું અને દરેક જિલ્લાના તાલુકાના પ્રાંત કક્ષાએ કેવી રીતે સુવિધા પહોંચાડવી એની ચિંતા જ્યારે સતત આ સરકાર કરી રહી છે, ત્યારે હું માનું છું કે આવતીકાલે પણ જે અહીંયા છોટાઉદેપુરમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને જે થવાનો છે એનામાં પણ લગભગ 40 કરોડ જેટલીનું આયોજન અને એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્ય કરશે। મેડમ, ખાસ કરીને વાત કરવામાં તો છોટાઉદેપુર જિલ્લાની રાજધાની કહેવાય છે બોડેલી, પણ બોડેલીની જે વસ્તી કરવામાં આવે તો 35,000થી વધુ છે અલીપુરા બોડેલી ટોકલિયા, પણ માત્ર આંગણવાડી 6 જ છે। આપની રજૂઆત આપણા થકી મને આંગણવાડીની મળી છે અને અહીંના ધારાસભ્ય પણ મારી સાથે જ છે, સાંસદશ્રી પણ મારી સાથે છે। એમની કંઈ પણ એવી રજૂઆત હશે કે આંગણવાડીનું સંખ્યા વધારવાની છે તો અવશ્ય અમે એની ચિંતા કરીશું અને સેન્ટરમાં વાત કરીશું। સાંસદશ્રી પણ ઉપસ્થિત છે અને આંગણવાડીની ફાળવણી પણ આપણે ત્યાંથી જ થતી હોય તો સાથે મળીને કેવી રીતે સંખ્યા વધે એની ચિંતા કરીએ। ખાસ કરીને નાના બાળકોને જે રસી મૂકવામાં આવે છે, પણ હાલની અંદર બોડેલી અંદર કોઈ એકેય સેન્ટર પર રસી નથી। આપ જે ચિંતા કરી રહ્યા છે આમ તો આરોગ્ય ક્ષેત્રની છે, ત્યાં પણ અમે વાત કરી લઈશું બેનો સાથે, હું વાત કરીને આપે જે મને ઇન્ફોર્મેશન આપી એનો ઉપયોગ કરીને અમે લોકો કેવી રીતે બોડેલી હોસ્પિટલમાં સીએસસી હોસ્પિટલ સરકારી દવાખાનું તેમાં આપણે ડોક્ટરનો અભાવ છે જેને લઈને શું કરશું? બિલકુલ, હું આ આરોગ્ય ખાતામાં વાત કરીશ અને ત્યાં પણ એવું લાગે કે કેવી રીતે અમે મદદરૂપ થઈ શકીએ, અહીંના પ્રભારી મંત્રીશ્રી પોતે પણ હેલ્થ મિનિસ્ટર છે એમને પણ વાત કરીશું, સાથે સાથે સાંસદશ્રી અને અહીંના ધારાસભ્ય તમે જોવો છો એટલા ચિંતિત હોય છે દરેક વસ્તુને, એમને મોઢે એમને આંકડા પણ યાદ આવતા છે અને મોઢે કામ યાદ આવતા હોય તો પછી કોઈ પણ વસ્તુ અધૂરી રહે છે હું માનતી હતી।